નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય ગુજરાતી, તેમાં આપણે કયો પાઠ જોતા હતા? પાઠ 4 સી ગુધવે બકરો ભાગે. તો તે આગળના વિડિયોમાં આપણે તે પાઠમાં વાર્તા જોઈ હતી સિંહ અને બકરીની. તો આજે તેમાં આપણે આગળ જોઈએ. તો બાળ મિત્રો, આપણે તે વાર્તામાં શું જોયું હતું? સિંહ અને સિંહનું બચ્ચું અને બકરીનું બચ્ચું. તો એક દિવસ સિંહ જંગલમાં ગયો હતો શિકાર કરવા. તો ત્યાં તેને કોનું બચ્ચું મળ્યું હતું? તો બકરીનું બચ્ચું મળ્યું હતું. પણ તેને મારવાનો જીવ તેને ચાલ્યો નહીં. તે તેને સિંહણ પાસે લઈ ગયો. સિંહણને પણ તેને માર્યો નહીં અને સિંહણનું બચ્ચું અને બકરીનું બચ્ચું બંનેને સાથે ઉછેરવા લાગ્યા, એટલે કે બંનેને સાથે મોટા થવા લાગ્યા. પછી બકરું છે એ ખૂબ જ બળવાન થઈ ગયો અને મોટા થઈ ગયા બંને. પછી એક દિવસ સિંહ અને બકરીનું બચ્ચું રમતા રમતા ક્યાં પહોંચી ગયા હતા? ત્યાં જ્યાં ઘણા બધા હાથીઓ હતા ત્યાં તે પહોંચી ગયા હતા. હાથીઓને જોઈ સિંહ ખૂબ જ જુનુની બની ગયું હતું. એટલે હાથી એટલે બકરીનું બચ્ચું હતું એ સિંહણને એણે સિંહના બચ્ચાને રોક્યું કે આપણે સિંહ હાથી સાથે લડી શકીએ નહીં, તો આપણે પાછા ઘરે જતા રહીએ. એટલા માટે બંને પાછા ઘરે જતા રહ્યા. અને સિંહણે તેમને પૂછ્યું કે અત્યાર સુધી તમે ક્યાં હતા? તો કે બકરી શું કહે છે, બકરાનું બચ્ચું શું કહે કે અમે ખૂબ જ દૂર જતા રહ્યા હતા. જ્યાં હાથીઓ ઘણા બધા હતા ત્યાં અમે જતા રહ્યા હતા. પણ બકરીનું બચ્ચું કહે છે કે અમે સિંહની સાથે, કે જે સિંહણ હતો આ નાન્યો હતો એ હાથી સાથે લડવા જઈ રહ્યો હતો, પણ મેં એને રોકી દીધો. એ પૂછે છે કે મેં સારું કર્યું કે ખોટું? પછી સિંહણ કહે છે કે તું તો ખૂબ જ તાકાતવર છે, તું ખૂબ જ બુદ્ધિમાન છે, એટલા માટે તું સારું બોલી રહ્યો છે. પણ તું હવે અમારી જાત અને તારી જાત અલગ છે. ક્યારેક છે એ સિંહનું બચ્ચું છે એ ક્યારેક તને પણ અને હાથીને પણ મારી શકે છે, એટલા માટે તું અહીંથી જતો રહે. એટલા માટે સિંહ એ બકરી હતો બકરો હતો એ બધું જ સમજી ગયો અને ત્યાંથી જતો રહ્યો. એ રીતે આપણે વાર્તામાં જોયું હતું. તો હવે તેના આધારે જોઈએ વાતચીત. તો આપણે વાતચીતમાં અમુક સવાલ જવાબ આપેલા છે. તો જોઈએ, તમે સિંહણ હોત તો તમે છેલ્લે શું કર્યું હોત? તમે સિંહણ હોત તો તમે છેલ્લે શું કર્યું હોત? તો હું સિંહણ હોત તો મેં છેલ્લે બકરાને નાની મોટી શિક્ષા કરી હોત. અલગ અલગ જાતિના પ્રાણીને સાથે રહેતા રમતા તમે જોયા છે, તમારો અનુભવ કહો. તો જો તમે અલગ અલગ જાતિના હોય છે, એટલે કે બકરી બિલાડી જેમ કે અલગ અલગ જાતિના હોય છે, એને તમે ક્યારે રમતા જોયા છે? તમારો અનુભવ કહો. તમે જોયા હોય તો તમારો અનુભવ શું છે તે કહેવાનો છે. તમે કૂતરા બિલાડી ગાય ભેંસ કે બીજા કોઈ પ્રાણીને રમાડો ત્યારે શું શું કરો છો? તો તમે કૂતરા બિલાડી ગાયને અને ભેંસને તમે બીજા પ્રાણીઓ કોઈને રમાડો છો તો ત્યારે તમે શું કરો છો એ કહેવાનું છે. મોટા ભાઈ કે બહેનની યાજ્ઞા માનવી જોઈએ શા માટે? તો મોટા ભાઈ બહેનની તમે યાજ્ઞા માનો છો કે નથી માનતા, તેનું બધું માની જાઓ છો કે નથી માનતા, એ તમારે વિચારવાનું છે અને કહેવાનું છે કે તમે મોટા ભાઈની યાજ્ઞા માનો છો. મોટા ભાઈ બહેનની યાજ્ઞા માનવી જોઈએ, કારણ કે તે આપણા હિતની હોય છે, એ આપણાથી મોટા હોય છે, એટલા માટે તેની યાજ્ઞા માનવી જોઈએ. તમે કોનું કોનું કહ્યું માનો છો કે? તો તમે ઘરમાં કોનું કોનું કહ્યું માનો છો, કેમ માનો છો, એ તમારે કહેવાનું છે. તમે વાર્તા સાંભળવાની મજા માણી. હવે વાર્તાને યાદ કરતા કરતા એક શબ્દમાં પ્રશ્નોના જવાબ લખો. જો તમે વાર્તાને સાંભળવાની તો ખૂબ જ મજા આવી, તમે વાર્તા પણ સાંભળી લીધી. હવે વાર્તાને યાદ કરતા કરતા શબ્દના પ્રશ્નોના જવાબ, એટલે કે એક શબ્દમાં પ્રશ્નોના જવાબ લખવાના છે. તો જો પેલું, બકરીનું બચ્ચું અને સિંહનું બચ્ચું ખરેખર એકબીજાના ભાઈ હતા? તો કે ના, બકરીનું બચ્ચું અને સિંહનું બચ્ચું ખરેખર એકબીજાના ભાઈ બહેન નહોતા. તો અહીંયા આવશે ના. લવારાને કોણે ઉછેર્યું? તો કે બકરીનું બચ્ચું હતું એને લવારું કહેવાય. તો લવારાને કોણે ઉછેર્યું? તો કે સિંહણે. આપણે પાઠમાં જોયું હતું કોણે? સિંહણે. કોનું બચ્ચું? શિકારી ન હતું. કોનું બચ્ચું શિકારી ન હતું? તો કે બકરીનું બચ્ચું. બકરી અને સિંહના બચ્ચામાંથી કોનું બચ્ચું નાનું લાગતું હતું? તો કે બકરીના અને સિંહના બચ્ચામાંથી કોનું બકરું નાનું લાગતું હતું? તો કે સિંહનું.
આ વાર્તામાંથી એક માનવાચક શબ્દો શોધીને લખો તો કે મોટા ભાઈ સિંહનું બચ્ચું હતું એ બકરાને શું બોલાવતો? મોટા ભાઈ. તો એ કેવો શબ્દ કહેવાય? માનવાચક શબ્દ કહેવાય. જોઈએ પછી શું આપેલું છે. વાર્તાના આધારે વાક્ય ખરું કે ખોટું છે તે કહો. ખરું હોય તો સિંહની જેમ ગજના કરો અને કૌંસમાં શું લખવાનું? હા જી લખો. ખોટું હોય તો બકરીની જેમ બોલો અને કૌંસમાં બે બે કરો. જો સાચું હોય તો હાજી લખવાનું અને ખોટું હોય તો બે બે લખવાનું અને એના જેવો ગજના કરવાની અને બકરીની જેમ બોલવાનું. તો જોઈએ પેલું. શિકારીની શોધમાં નીકળેલા સિંહે બકરીના બચ્ચાને પકડ્યું. તો આ વાક્ય સાચું છે. ખરું ખરું હોય તો ત્યાં શું કરવાનું હતું? સિંહની ગજના અને શું લખવાનું હતું? હાજી. શિકારીની શોધમાં નીકળેલા સિંહે બકરીના બચ્ચાને પકડ્યું હતું એટલે કે હાજી. તો આપણે લખીશું હાજી. સિંહને થયું કે આ બચ્ચું સિંહણને ગમશે. હા, સિંહને થયું કે આ બચ્ચું સિંહણને ગમશે. તો આ વાક્ય સાચું છે. તો સિંહની જેમ ગજના કરો અને લખવાનું હાજી. બકરીના બચ્ચાને જોઈ સિંહણને થયું પતિદેવ આ સરસ ભોજન લાવ્યા છે. એ વાક્ય કેવું છે? સાચું છે. સિંહણને થયું કે આ ભોજન માટે લાવ્યા છો તો એને માર્યું કેમ નહીં? તેમને જીવતો લાવ્યા છો. તો અહીંયા લખીશું હાજી. બકરીનું બચ્ચું નાનું હતું તેથી સિંહણે તેનો સ્વીકાર કરી લીધો. જો બકરીનું બચ્ચું નાનું હતું તેથી સિંહણે તેનો સ્વીકાર કરી લીધો. તો આ વાક્ય સાચું છે. તો અહીંયા લખીશું હાજી. થોડા દિવસમાં બકરીનું બચ્ચું કદાવર બની ગયું હતું. તો આ વાક્ય પણ સાચું છે. તો એ લખીશું હાજી. કદાવર બકરાને સિંહણ મોટા ભાઈ કહેતી હતી. તો આ વાક્ય કેવું છે? ખોટું છે. કદાવર બકરાને તો કોણ કહેતું હતું? સિંહણનું બચ્ચું હતું તે તેને મોટા ભાઈ તરીકે કહેતા હતા. તો અહીં શું લખીશું? બે બે. એક વાર મોટિયો હાથીની પાછળ પડ્યો. તો આ વાક્ય પણ ખોટું છે. કેવું છે? ખોટું. તો અહીં લખીશું બે બે. મોટિયાએ નાન્યાને હાથી પર હુમલો કરતા રોક્યો. તે સિંહણને ન ગમ્યું. આ વાક્ય કેવું છે? સાચું છે. જો મોટિયાએ નાન્યાને હાથી પર હુમલો કરતા તેને રોક્યું હતું અને તે સિંહણને ગમ્યું નહીં. તો ત્યાં શું આવશે? હાજી. હાથીએ નાન્યાનો ભૂક્કો બોલાવી દીધો. તો કેવું? આ વાક્ય ખોટું છે. જે નાન્યો હતો એ તો હાથી સાથે લડવા ગયો જ નહોતો. તો શું આવશે? બે બે. બકરો જંગલમાંથી જતો રહ્યો. બકરો છે એ જંગલમાંથી જતો રહ્યો. તો આ વાક્ય સાચું છે. છેલ્લો બકરો વાર્તામાં છેલ્લો બકરો છે એ જંગલમાંથી જતો રહ્યો હતો. તો અહીંયા આવશે હાજી. તો આપણે અહીંયા આ વાક્ય સાચું છે. જુઓ પછી શું આપેલું છે. બકરીના દુઃખી બચ્ચાને ગજના કરી એમ કહ્યું તો તમને સાચું લાગે કે ખોટું? તો આપેલો શબ્દ કયા વાક્યમાં ખોટી રીતે વપરાયો છે તે શોધી તેની નીચે લીટી કરો તથા વાર્તામાં જ્યાં જ્યાં તે શબ્દ આવતો હોય ત્યાં શબ્દ ફરતે ગોળ કરો. તો જોઈએ કે જે શબ્દ આપણને આપેલો છે એ કયા વાક્યમાં બેસે છે અને કયા વાક્યમાં ખોટી રીતે લખેલો છે. તો તેની નીચે આપણે લીટી કરવાની છે. પેલું છે યાજ્ઞા. યાજ્ઞા તો છે એમાં રાજાએ મંત્રીને યાજ્ઞા કરી કે ચોર શોધી કાઢો. એટલે કે રાજાએ મંત્રીને કીધું, એને કીધું કે તમે ગમે ત્યાંથી ચોર શોધીને લાવો. શિક્ષકે શીતલને યાજ્ઞા કરી કે તું બહુ મહેનતું છે. તો આ વાક્ય કેવું છે? ખોટું છે. આમાં રાજાએ મંત્રીને યાજ્ઞા કરી કે ચોર શોધી લાવો અને શિક્ષકે શીતલને યાજ્ઞા કરી કે તું બહુ મહેનતું છે. પણ એ યાજ્ઞા કરી કહેવાય નહીં. શીતલ તો પહેલેથી જ મહેનતું હતી. તો તેની નીચે આપણે અંડરલાઇન કરીશું. અનાદર. સચિન ક્યારેય ગુરુની યાજ્ઞાનો અનાદર કરતો નથી. એટલે સચિન છે ક્યારેક ગુરુ યાજ્ઞા આપે તેની ના નથી પાડતો, અનાદર કરતો નથી. તો આ વાક્ય બેસે છે. તો આ વાક્ય સાચું છે. ભાઈ આવતા જ હિંમત ઊભો થઈ ગયો, આમ તેણે ભાઈનો અનાદર કર્યો. તો આ વાક્ય કેવું? ખોટું છે. ભાઈ અંદર આવ્યા એટલે હિંમત ઊભો થઈ ગયો, એનો આદર કર્યો, અનાદર નહીં કર્યો. તો અહીંયા આદર આવશે, અનાદર નહીં. તો અહીંયા આપણે અનાદર નીચે આપણે લીટી કરીશું. એવી જ રીતે વાર્તામાં જ્યાં જ્યાં આ શબ્દ આવતો હોય તેની ફરતે ગોળ કરવાનો છે. યાજ્ઞા શબ્દ જ્યાં આવતો હોય તેની ફરતે ગોળ કરવાનો અને અનાદર જ્યાં આવતું હોય
તેની ફરતે ગોળ કરવાનો. જોઈએ પછી શું આપેલું છે. આપેલા પ્રશ્નો માટેનો જવાબ કૌંસમાંથી શોધો, તમને જે તરત આવડી જાય તે ખાલી જગ્યામાં પહેલા ભરી લો. તો જો આપણને કૌંસમાં અહીંયા ઘણા શબ્દ આપેલા છે અને તે આપણે શોધીને ખાલી જગ્યામાં આપણે લખવાના છે. તો જો પેલું મમરાના લાડવા પર ધુક્કો મારીએ તો તેનું શું થાય, મમરાના લાડવા પર આપણે ધોકો મારીએ તો શું થાય, ધુક્કો નહીં ધોકો મારીએ તો શું થાય, તો કે ભૂક્કો બોલી જાય. જો આપણને પેલું છે ભૂક્કો ભલી ભૂક્કો બોલી જાય તો એને લખીશું ભૂક્કો બોલી જાય. મમરાના લાડવા ઉપર તમે ધોકો મારો તો મમરાનું શું થાય, ભૂક્કો જ બોલી જાય ને, તો એ લખવાનું ભૂક્કો બોલી જાય. જો તમે દરરોજ દૂધ લીલા શાકભાજી ફળ વગેરે પૌષ્ટિક ખોરાક ખાઓ તો તમે કેવા થઈ જાઓ, તો તમે દરરોજ દૂધ લીલા શાકભાજી ફળ વગેરે ખાઓ તો તમે કેવા થઈ જાઓ, તો કે હષ્ટ પુષ્ટ થઈ જાય, એટલે કે બળવાન થઈ જાય. આપેલું છે હષ્ટ પુષ્ટ, તો અહીંયા લખીશું હષ્ટ પુષ્ટ. બીજાને સમજાવવા માટે તમારે કેવી રીતે વાત કરવી જોઈએ, તો કે બીજાને સમજાવવા માટે તમારે કેવી રીતે વાત કરવી જોઈએ, ચોખવટથી. કેવી રીતે, ચોખવટથી. જગને કેવી રીતે વાત કરી જેથી મગન ડરી ગયો, તો કે ઉચકેરાઈથી. ઉચકેરાઈથી એટલે જગને ગુસ્સાથી, ખૂબ જ ગુસ્સાથી, એટલે કે એના મોંમાં ગુસ્સો આવી ગયો અને જોરથી બોરવા લાગી ગયો, એટલે કે ઉચકરાઈથી. તો આપણે અહીં લખીશું ઉચકેરાઈને. તરસ્યા કાગડાને કોઈ જગ્યાએથી પાણી ન મળ્યું તેથી તેને શું થયું, તો કે હતાશા. શું થયું, નિરાશા થઈ. તો આપણે અહીં લખીશું હતાશા. તમને સૌથી વધુ ગમતી વસ્તુ તમે કેવી રીતે સાચવો, તો તમને સૌથી વધારે ગમે એ વસ્તુ તમે કેવી રીતે સાચવો, તો કે જીવની જેમ. પ્રવાસમાં જવાની મંજૂરી મળતા ઝુબેર કેવો દેખાતો હતો, તો કે ખુશખુશાલ. પ્રવાસમાં જવાની મંજૂરી મળી એટલે ઝુબેર કેવો દેખાતો હતો, ખુશખુશાલ, ખૂબ જ આનંદમાં આવી ગયો હતો. તો આપણે લખીશું ખુશખુશાલ. વાઘ કેવું પ્રાણી છે, તો વાઘ છે એ કેવું પ્રાણી છે, તો કે જનુની. કેવું પ્રાણી છે, જનુની. તો જોઈએ પછી શું આપેલું છે. અરે જુઓ જુઓ તમને ગીધડું ગવડાવવા હરણફાળ ભરતા હરણા આવી ગયા છે, તો ગીધડું ગાવા તૈયાર થઈ જાઓ, સુંદરવનમાં વસતા હરણા. તો આપણે એવડું આ ગીત જોયું હતું, સુંદરવનમાં વસતા હરણા, તો એ ગીત ગાવા તૈયાર થઈ જાઓ, તો તમારે ઘરે તે ગીત પાછું ગાવાનું છે. જોઈએ પછી શું આપેલું છે. અવિભાગના વાક્યો સાથે બહુવિભાગના કયા વાક્યોનો અર્થ બંધ બેસતો થાય છે, તેનો ક્રમ કૌંસમાં લખો. તો આપણે અહીંયા જોડકા જોડવાના છે અને કયો અર્થ કેનો અર્થ થાય છે તે આપણે લખવાનું છે. અવિભાગ બહુવિભાગ. પેલું, મારી મમ્મી મને બહુ હેત કરે છે, તો હેત તો એનો અર્થ કયો શું થશે. હષ્ટ પુષ ગલોડ્યું જોઈ મને વહાલ ઉભરાયું, તો કે હેત અને વહાલ એ હેતનો અર્થ થાય છે વહાલ. તો શું આવશે, અહીંયા આપણે એક નંબર લખીશું. એકાએક દાઢિયો કૂતરો સામે આવ્યો તો હું ચોંકી ગયો, તો શું ચોંકી, તો એનો અર્થ શું થાય છે, તો કે ટેબલનું ખાનું ખોલતા જ વંદો જોઈ મીના ચમકી ગઈ, એટલે કે ચોંકી ગઈ, એટલે ખૂબ જ ચોંકી ગયો, આશ્ચર્ય થઈ ગયો, ચમકી ગયો. તો આપણે અહીં લખીશું ત્રણ નંબર. પછી આપેલું છે, ચકલીના માળાને ફેંકી દેતા મારો જીવ ચાલ્યો નહીં, શું જીવ ચાલ્યો નહીં, તેનો અર્થ શું થશે. ઘરમાં સાપ નીકળ્યો પણ તેને મારી નાખવા મારું મન માન્યું નહીં, જીવ ચાલ્યો નહીં, તેનો અર્થ શું થાય, મન માન્યું નહીં. શું અર્થ થાય છે, મન માન્યું નહીં. તો આપણે અહીં લખીશું બે નંબર. દરિયાના મોજામાં સપાટાથી તે તણાઈ ગયો, તો સપાટાથી, તો તેનો અર્થ શું થશે. પવનના જોરદાર ધક્કાથી વડલો પડી ગયો, શું થાય, સપાટાથી, એટલે કે જોરદાર ધક્કાથી. તો આપણે લખીશું પાંચ નંબર. બિલાડીઓને સામચામાં ઘુરક્યા કરતી જોઈ કૂતરું ત્યાંથી ભાગી ગયું, ઘુરક્યા એટલે શું થાય, તેનો અર્થ શું થાય છે, તો કે ગુસ્સે થયેલા ભીમને
જોરથી બૂમ પાડી તે સાથે જ રાક્ષસો છૂ થઈ ગયા. જોરથી બૂમ પાડી ઘુરકાયા એટલે કે જોરથી બૂમ પાડી. તો અહીંયા લખીશું 4 નંબર. તો આ શબ્દોના અર્થ છે એ તમારે યાદ રાખવાના છે અને વાંચવાના છે. તો આપણે અહીંયા સુધી જોયું, આગળનું આપણે આવતા લેક્ચરમાં જોશું.